वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमरमुदाधरमनंदन महं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री नीलकंठाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। सवत 2067 भाद्रवा सुद 14 छे। आज रविवार छे। आज तारीख 11/9/11 छे। गुरुजी के महाराजे एक शरत राखी छे के जे आ सत्संगमां दासना दास थईने रहे, बीजाने नमतो रहे, एने ऊपर भगवान अतिशय प्रसन्न थाय छे ने एने भगवान मळे छे। ગુરુજી કે આ દેહને વિશે હું મનાય અજ્ઞાન છે અને દેહના સંબંધી અને માલ મિલકત સંપત્તિ આદિ પોતાના મનાય એ અજ્ઞાન છે અને હું કરતા મનાય બીજા કોઈ કરતા મનાય એ પણ અજ્ઞાન છે અને પંત વિશેને વિશે સુખ છે એમ જે મનાય તે અજ્ઞાન છે અને હું ભગવાનનો દાસ છું એમ ન મનાય એ પણ અજ્ઞાન છે અને હું ને બીજા કોઈ એ બધા સ્વતંત્ર છે એમ મનાય બીજા કોઈપણને વિશે સ્વતંત્રપણું મનાય એ અજ્ઞાન છે અને આ બધું જાણવા છતાં અમલમાં ન આવે એ બધા કરતાં મોટું અજ્ઞાન છે। વાહ, બહુ સરસ યાદ રાખ્યું। ગુરુજી કહે કે સાચા ભાવથી જો થોડીક સેવા થાય તો પણ ભગવાન મળે છે, પણ જો એવા ભાવથી સેવા થતી નથી, આટલી બધી સેવા થઈ તો પણ એવો ભાવ રહેતો નથી, એનું કારણ માનની ઈચ્છા રહેશે। ગુરુજી કે પોતાનું અજ્ઞાન ઓળખવું એ ભગવાન ઓળખવા બરાબર છે। જે વાત કરી હતી કે આપણે સત્સંગમાં રહ્યા એનું ફળ શું, તો દાસના દાસ થઈને રહેવી એ જ સત્સંગનું ફળ। ગુરુજીએ કાલે કીધું હતું કે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય તો ભગવાન અખંડ સાંભળે, અને આ બધું જ ભગવાનના જે સંતો હોય એના રાજીપાથી થાય છે, માટે એમના દાસ થઈને એમના રાજીપાના આકાંક્ષી થઈને રહેવું તો આપણને આ સત્સંગમાં ભગવાન મળે છે એમની કૃપાથી। પ્રશ્ન એક, માણસને સારા નરસા થવાનું કારણ શું છે? સારા દેશ કાળાદિકનો યોગ સારા થવાનું કારણ છે, નબળા દેશ કાળાદિકનો યોગ નબળા થવાનું કારણ છે। મહારાજે વચનાવતમાં કોના કોના યોગથી ગોપાલ સ્વામી કે મુક્તાનંદ સ્વામીને પણ વિઘન આવે અને ઉતરતામાં ઉતરતા એ રે કેમ એવું કહ્યું છે। એક સ્ત્રી, બીજું ધન અને ત્રીજું માન, આ ત્રણના યોગથી ગમે એવાને પણ નબળાઈ આવી જાય કેમ, જે એનો યોગ જ એવો છે, અને રસાસ્વાદનું જાજુ સેવન પણ માણસને તકલીફ કરે છે। જીવને ભગવાન સિવાયનું કેમ બહુ ગમે છે? ભગવાનનો પૂરેપૂરો મહિમા સમજાણો નથી એટલે ભગવાનની ભૂખ જાગી નથી એટલે ભગવાન સિવાયનું એને બહુ ગમે છે। બે પ્રકારના જ્ઞાન કહ્યા હતા કાલે અમે, એક શુદ્ધ અને સાચું સવળું જ્ઞાન જે અમલમાં આવ્યું હોય, અને બીજું અવળું જ્ઞાન જે અમલમાં આવ્યું નથી હોતું, ગોખણ્યું જ્ઞાન। તે જ્ઞાન હોવા છતાંય અજ્ઞાન જ છે। ભગવાનનું સાક્ષાત્કાર જ્ઞાન ક્યારે થાય, અર્થાત ભગવાન જીવને કેમ મળે, શું કરવાથી મળે? વનમાં વયા જવાથી, એક ઓરડામાં બેહીને ધ્યાન કરવાથી ભગવાન શું કરવાથી મળે? સત્સંગમાં બધાના દાસના દાસ થઈને રહેવાથી ભગવાન મળે છે। ભગવાનને મળવા નીકળે એની ભગવાન શું પરીક્ષા કરે છે? ભગવાન એને એ પરીક્ષા કરે, એકવાર તો પોતાનું જેટલું કાંઈ છે એટલું બધું એને આપે છે, પણ એ સાચો મુમુક્ષુ છે તે લેતો નથી અને એમાં રાજી થતો નથી। ઘણું બધું સેવા ભજન કરવા છતાં ભગવાન કેમ ન મળ્યા? ભગવાનનો અને સંતોનો ઉપયોગ જીવે પોતાના ઉપસવા માટે માન મટપ માટે જ કર્યો હતો, એટલે કોણ પ્રભુને વશ કરી શકે છે? જે પોતાના અહમને મારી શકે છે। સાબાશ, સેવા ભજન કરતી વખતે આપણે માર્ગે છીએ એમ ખબર ક્યારે પડે? ભગવાનનો દિન પ્રતિદિન મહિમા વધે, સંતો ભક્તોનો દિન પ્રતિદિન મહિમા વધે, અને પોતાની ગણતરી વજન પોતાના મનમાંથી હાવ નાબૂદ થઈ જાય તો સમજવું કે સત્સંગ ભજન સેવા કરીએ છીએ અને માર્ગે જ છીએ। નહીતર સત્સંગ સેવા ભજન ભલે કરીએ પણ
માર્ગે નથી, માર્ગ એક્ઝિટ ચૂકી ગયા છે. જો પોતાનું વજન પોતાને પડે તો, પોતાનો પ્રભાવ પોતાને પડવા માંડે તો સમજી લેવાનું કે જે કરતા હોઈએ તે પણ માર્ગ છાંડ્યા છીએ. ભગવાનને ભગવાનના સંતનો પ્રભાવ દિન પ્રતિદિન પોતા ઉપર વિશેષ વિશેષ પડે ને તો માર્ગે છીએ. માનરૂપી કીડો ક્યારે ટકી શકે નહીં, સમજણ અને પ્રેમપૂર્વક મોટાનો સ્વીકાર કરી એના દાસ થઈએ ત્યારે. કાલે પીબેકની અને શ્રીહરિની કથા આવી હતી, એની એ કથા હજુ ચાલુ છે. પૂર બીજું તરંગ 36મું, પીબકનો પરાજય અને શ્રીહરિનું નવલખા તરફ પ્રયાણ. કાલે પીબેકને પરિસ્થિતિ વશાત શરણે થવું પડેલું. પરિસ્થિતિ અને પ્રેમ આ બે વસ્તુ સમજવા જેવી છે. આપણે જ્યાં સુધી પરિસ્થિતિને કારણે પ્રભુને સંતોને નમીએ છીએ, ભજીએ છીએ, એ બહુ સારું ન કહેવાય. સારું તો કહેવાય પણ ઓલ્યા જેટલું સારું ન કહેવાય. પ્રેમ વસાત ભજીએ, નમીએ, એ સૌથી શ્રેષ્ઠ ગણાય. ભગવાનને ભજનારા સંતને નમનારાની જગતમાં કાંઈ તાણ નથી, પણ પરિસ્થિતિ હોય એટલે. પરિસ્થિતિ જ્યારે રહેતી નથી ત્યારે એના નમનમાં ફેર પડી જાય છે. પરિસ્થિતિ પલટે એટલે આની વાત વાણી જીવન વર્તન બધું પલટી જાય છે. પરિસ્થિતિએ કરીને જે ભગવાનને સંતને માનતો હોય, સેવતો હોય, કંઈ કરતો હોય એનો વિશ્વાસ નહીં. કેમ જે પરિસ્થિતિ જ્યારે બદલી જશે ત્યારે એ જરૂર બદલી જાય, પરંતુ પ્રેમને લઈને જે માણસ ભગવાનને ભજતો હોય, સંતને નમતો હોય, જેમ કે એમ કરતો હોય, હાથ જોડતો હોય, તો સમજી લેવાનું કે આનો પાયો પાતાળ્યો, બાકીનાનો વિશ્વાસ નહીં. આપણે આપણું એ પણ તપાસી લેવું જોઈએ કે આપણે ભગવાનને જે માનીએ છીએ તે પરિસ્થિતિ વસાત માનીએ છીએ કે પ્રેમથી. આપણે ભગવાનના સંતોને, હરિભક્તોને હાથ જોડીએ છીએ, એના ગોલા થઈએ છીએ, એનો અહંકાર કે એનું વઢવું એ બધું સહન કરીએ છીએ તે પ્રેમને લઈ કે પરિસ્થિતિને લઈ. પ્રેમને લઈને થતું હોય તો સારું ગણાય, પરિસ્થિતિને લઈને થતું હોય તો એ કાઢી નાખવા જેવું નથી, સારું જ છે. પણ એમાં એટલી સાવધાની રાખજો કે પરિસ્થિતિ પલટે ત્યારે પાછા આપણે બગડીએ ને બદલી ન જઈએ. વિચારીને જોયું તેમ જણાણું કે જીવ ભગવાનને તો મેળવવાની ઈચ્છા જરૂર રાખે છે, પરમાત્માની જીવને ભૂખ પણ હોય છે. ભગવાનના ધામમાં જવું છે અને ભગવાનની સેવામાં રહેવું છે એવું એને મન થાય છે. પણ જીવને અત્યારે જે કાંઈ મળ્યું છે એ છોડવું ગમતું નથી. અને હકીકત એવી છે કે આ છોડ્યા વિના ઓલું મળતું નથી. હકીકત આ છે. આ વાસ્તવિકતાની જીવને ખબર પડવી જોઈએ. ભગવાનને મેળવવાની રીત જે છે ને એને જીવે જાણી જોઈએ. ભગવાન કેમ પ્રાપ્ત કરાય એની એને ખબર હોવી જોઈએ. ઘણાને એ જ ખબર નથી. ઘણા તો એવું જાણે છે કે આપણી પાસે બંગલો છે, માં છે, બાપ છે, ઘર છે, ભાઈઓ છે, બહેનો છે, બહુ રૂડું કુટુંબને ધંધા પાણીને સમૃદ્ધિ ખૂબ હારી છે અને આવડું મોટું મકાન છે. હવે જો ભગવાન અમારે ભેગા આવી જાય ને તો એક રૂમ એમને આપીએ ને ભગવાન અમારે ભેગા રહે. આમ ભગવાનને મેળવવાની, પ્રાપ્ત કરવાની રીત અજ્ઞાનને કારણે જાણે છે. પણ માયાના ઢગલા ઉપર ભગવાન ક્યારેય રહેતા નથી. ભગવાનને રાખ્યાનું સ્થળ છે આત્મા.
પરમેશ્વર દિવ્ય છે, એ દિવ્ય ભૂમિ જે આત્મા એમાં જ રહી શકે ને તેમાં જ રહે. આ બધી માયામાં ભગવાન રહે નહીં. જીવ માયામાં છે અને ભગવાનને પણ માયામાં જ તેડે છે. પોતે માયા મેલતો નથી અને ભગવાનને માયામાં બોલાવે છે. મારે આ કાંઈ છોડવું નથી, તમે અહીંયા આવી જાઓ. આમ ભગવાનને મળવાની ભાવના બહુ ઝાઝા ભગત રાખે છે. તે બિચારાને ખબર નથી કે આ પ્રભુને મળવાની રીત નથી. ભગવાનને મળવાની રીત તો બધું છોડીને ભગવાન પાસે જવું, જેમ કન્યા મા બાપ ઘર કુટુંબ બધું છોડીને સાસરે એના પિયુ પાસે જાય છે, એમ જવું એ ભગવાનને મેળવવાની રીત છે. પણ બધું છોડવાની જીવની તૈયારી નથી. જીવને પ્રભુને પણવું છે, પણ હારે ન જ જવું, ભગવાનને ઘર જમાઈ રાખવા છે. ભગવાન કે હું મારું બધું છોડીને ઘર જમાઈ રહું તારી ભેગો, એ રીતે તને મળવા તૈયાર હું નથી. તું બધું છોડીને અહીં આય, તારે જીવને બધું છોડવું ફાવતું નથી. એમાંય દેહ છોડવો પડે એ તો એને બિલકુલ ગમતું નથી. આત્માને એ પણ ખ્યાલ હોવો જરૂરી છે કે જે જગ્યા આત્માએ દેહને આપી છે ને એ જ જગ્યા ભગવાનની છે. એ જગ્યા ખાલી નહીં કરાવો તો ભગવાનને તમે ક્યાં પધરાવશો? તારે આત્મા એમ કહે છે કે તમે મને મળો. ભગવાન એમ કહે છે કે મને જગ્યા આપ. ત્યારે જીવ બીજી ત્રીજી જગ્યા બતાવે છે. ત્યારે પરમેશ્વર એમ કહે છે કે એ જગ્યા મારી નથી. તે ત્રણ તારા દેહને જે સ્થાનમાં વાસ આપ્યો છે એ સ્થાન મારું છે. ત્યારે આત્મા એમ કહે છે કે ન્યા તો મેં મારા ત્રણ દેહને રાખ્યા છે. મહારાજ કે એ જગ્યા ખાલી કરીને મને ન્યા રાખ. ત્યારે આત્મા કહે છે કે એ તો હું ખાલી ન કરું. કેમ? તો કે એમાં તો મને અહમ મમત્વ બરાબર બન્યું છે, એને હું છોડી શકું એમ નથી. ત્યારે ભગવાન કહે તો હું તારા આત્મામાં મારી મૂર્તિ જોડી શકું એમ નથી. તું ત્રણ દેહ તારામાં જોડીને બેઠો છો અને મારી મૂર્તિ તારામાં જોડવા માગે છો, એ નહીં બને. દેહભાવ છોડ અને મારી મૂર્તિ તારામાં જોડે. જગ્યા એની એ છે એટલે બીજી જગ્યા નથી. મહારાજ કે બીજે હું રહેવા માગતો નથી અને બીજે હું રહું એ તને હું પામ્યો કે તું મને પામ્યો એમ કહેવાય નહીં. એ તો આ જે તે ત્રિદેહ જ્યાં ધાર્યા છે ને ત્યાં જ મને ધારીને ઓલાને કાઢીને તો જ તું મને પામ્યો કહેવા. બાકી તો તું દેહને પામ્યો છો અને મને ઉપર ઉપર મળ્યો છો એવું કહેવાય. પામવાની અને મળવાની વાતમાં જે તફાવત છે એને ભગવાનના ભક્તોએ સમજવો જોઈએ. એક માણસ બીજા માણસને ભાવથી ભેટે અને મળે એને એકબીજા મળ્યા કહેવાય. અને જીવ જેમ દેહ પામ્યો છે એમ પરમેશ્વરને પામે એને ભગવાનને પામ્યા કહેવાય. પણ આ તો દેહને પામીને બેઠો છે અને વાત કરે છે ભગવાનને પામવાની. ભગવાનને ક્યાંથી પામી શકાય? બેને થોડું પમાય, મળાય પાંચ દહને, પણ પમાય તો એકને જ. અને એને માટે અટાણે જેને પામ્યા છીએ એને ઝાકારો દેવો પડે, જગ્યા ખાલી કરવી પડે, પછી જ પુરુષોત્તમ શ્રી હરિ એ જગ્યાએ પધારે છે અને જીવ એને જીરવી શકે છે અને મહારાજની મૂર્તિનું સુખ દાસ ભાવે મૂર્તિ સાથે અતિ પ્રેમથી જોડાઈને અખંડ માણી શકે છે.
આમ તો જીવ લગભગ બધું છોડવા તૈયાર છે, પણ બે વાત છોડવી એને માટે મોત જેવી વહમી લાગે છે. જીવ સંસાર છોડી દે છે પણ સુખ નથી છોડતો. સંસાર છોડ્યા પણ સંસારનું સુખ ન છોડ્યું. સંસાર છોડ્યો ત્યારે સંસારનું સુખ છૂટી ન ગયું તો ના. પંચ ઇન્દ્રિયોનું જે સુખ છે તે સુખ સંસારનું જ છે. સંસાર છોડી દીધો પણ પાંચ ઇન્દ્રિયોનું સુખ ન છોડ્યું પંચ વિષયનું, એટલે સંસાર તો આરે નારે રહ્યો. લાગ્યું ઉપરથી કે અમે ત્યાગ્યું, પણ ત્યાગવાનું જે મૂળ હતું ને એ તો એમનામ હારે નારે ચોટેલું આવ્યું છે. હવે એમાંથી વડલા થાય, વડવાયેલ ચોટી છે. એટલે સંસાર છોડ્યો પણ સુખ છૂટ્યું નહીં. માઇક પછી બીજું, જીવે ઘરબાર ને દેહના સગા સંબંધીઓને છોડી દીધા, પણ અગત્યમાં અગત્ય ત્યાગવાની એક ચીજ હતી એ ન છૂટી. દેહ ભાવ, ઘરબાર સગા સંબંધી હાવ છોડી દીધા પણ દેહ ભાવ ન છોડ્યો, જે છોડવા જેવી ચીજ હતી એ એમને મારી રહી ગઈ. હવે ઉપલબ્ધ દ્રષ્ટિએ જોઈએ તો ત્યાગી ગણાઈએ, બધું છોડ્યું ગણાય, અને હરખું જો જોઈએ તો બધું એમનામ છે એવું દેખાય. ન માઈક સુખ છોડ્યું, ન માઈક દેહ ભાવ છોડ્યો. પરમેશ્વર તો દિવ્ય ને અલૌકિક છે, એ માઈક સુખમાં કે માઈક દેહમાં ક્યારેય જીવને મેળવી શકાતા નથી. એણે એનો ત્યાગ કરીને ચોખ્ખા શુદ્ધ આત્મા બનવું જરૂરી છે, જે પરમાત્માને એમાં પધારવા માટેની સુંદર યોગ્ય વ્યવસ્થા છે. પરમેશ્વરની એવી માંગણી છે કે આ વ્યવસ્થા મારે માટે કરો, ત્યારે જીવ એ વ્યવસ્થા કરવા તૈયાર નથી. કોઈ માણસ કહે છે કે પ્રભુ તમે મારે ત્યાં પધારો, મારે ત્યાં પધારો. ભગવાન એમ કહે છે કે હું તારે ત્યાં પધારું, પણ તારું મકાનને જે છે ને બધું તું ખાલી કરીને બીજે રહેવા વયો જાત, એ ખાલી કરતો હું ત્યાં પધારું. ત્યારે આ એમ કહે છે કે એ ખાલી ન કરું, એક રૂમ આપું એમાં રહ્યો. ભગવાન કે ના, બધું ખાલી કરીને મને દઈ દે, તું આવું તો કે ના. એમ થયું છે, ભગવાન એમ કહે છે કે બધું તું છોડી દે ને આખો શુદ્ધ ખાલી થઈ જાય હાવ આત્મા, એટલે તરત જ હું તારામાં છું જ તે દેખાવા લાગીશ. પણ આ જીવ માયાનો મેલ મૂકતો નથી. અને આ તે કાંઈ ચાંદ્રાણી કે તપ કરવાથી ન થાય, આના માટે તો મનન જોઈ, મનન રાત દિવસ મનન, વિચાર ધોધમાર વિચાર જોઈ. ત્યારે એવા વિચારો કરવા એ જીવથી થતા નથી. બીજું બધું તો જીવ ઘણું કરે છે. ભગવાન ભજતા ભજતા આત્માએ ધીમે 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 એક પછી એક એક પછી એક કરીને બધું છોડતા જવું જોઈએ, છોડતા જવું જોઈએ, છોડતા જવું જોઈએ. અને માત્ર ને માત્ર એક ભગવાનની મૂર્તિને પકડતા જવું જોઈએ, એની નજીક જવું જોઈએ. એને બદલે આ જીવ ભગવાનને ભજતા ભજતા ભગવાનની કૃપાથી, પુણ્યથી, રાજીપાથી
ભગવાન સિવાયનું જે કાંઈ મળે છે એને ભગવાનની મોટી કૃપા અને પોતાના મોટા ભાગ્યમાંની ગ્રહણ કરતો રહે છે, એને જાણ્યા માણ્યા કરે છે. ત્યારે ભગવાનને જાણવા માણવાની વાત એક બાજુ થઈ જાય છે. અને પોતે અહોભાવથી જીવા કરે છે અને હવને બતાવ્યા કરે છે ભગવાનની મારા ઉપર કૃપા જુઓ. ભગવાન અનુભવાતા નથી ને ભગવાનની કૃપાના હું ડીંગા દે દે કરે છે કે ભલામણા કૃપા ભગવાનની, એને જ કહેવાય કે ભગવાન તને બધી કોઈ દેખાય. બીજું ભગવાન આપે છે કે બીજું તને અનુભવાય છે કે જણાય મણાય છે એને કૃપા કહીને ભગવાનથી તું આઘોજામાં અજ્ઞાન જરા ઓછું કર. ટૂંકીને ટચ વાત કરીએ તો એટલી જ છે કે આ જીવને પુરુષોત્તમ નારાયણને જે પામવું છે ને, એનો જે વિચાર છે ને, એની જે ઈચ્છા છે ને, ન્યાજ બોધવું છે. પોલ ન્યાજ છે. એને હજી છે ને બે બાજુ આમ આમ વિચારો છે, હજી દ્વિધામાં ચાલ્યો જાય છે. કેમ જે પરમેશ્વરનો પરિપૂર્ણ આધાર એણે લીધો નથી, એના આધારે અવલંબને આ થઈ નથી ગયો. હજી દેહના અવલંબને આધારે રહેશે, સગા સંબંધીના આધારે જીવે છે, મકાનને આધારે જીવે, જાજુ માણસ ઓળખતું હોય શિષ્યોને આધારે જીવે, મકાન સંસ્થા કંઈક વ્યવસ્થા કંઈક પદવી વાહન આ લોકના સુખને આધારે જીવે, એમ આ બધા જીવને આધાર છે. એક ભગવાન જ આધાર થાય ત્યારે ભગવાનને પમાય. પણ આ બધાના આધાર જીવ છોડતો નથી ને કેવળ મૂર્તિનો આધાર રાખતો નથી. એને ભગવાન સિવાયનું બધું ગમે છે ને એટલે મૂકવું જ ગમતું નથી. અને રોજ પાછું કથામાં ને કીર્તનમાં સાંભળે ભગવાનને મેળવી લેવા જોઈએ, બીજે ક્યાંય સુખ છે નહીં, બીજું બધું દુઃખરૂપ છે. સાંભળે એટલે ભગવાનને મેળવવાનું મન થાય. ક્યારેક ક્યારેક બીજું બધું છે તેમાં દુઃખ દેખાય પણ પાછું વળી સુખ દેખાય અને ભગવાન પાછા મેળવવામાં બહુ આઘા દેખાય ને કાંઈ રસ રહે નહીં. આમ જીવ પરમેશ્વરને રસ્તે નીકળ્યો છે પણ હાલક ડોલક હાલક ડોલક હાલક ડોલક હાલ્યો જાય છે. ખરેખરો સુરવીર થઈ દોડીને ધૂપકો નથી મારતો. બીજી બધી બાબતો એને પકડી રાખે છે, ખાસ કરીને દેહભાવ. એને જાળી રાખે છે, નડે છે જીવને. એ દેહભાવ જીવને નડે છે. એનો તો અભ્યાસ કરીને આપણે કાઢીશું તો જશે. બાકી બીજું બધું તો થશે પણ આત્મા જે જગ્યા દેહને હોપીને બેહી ગયો છે એ જગ્યા ખાલી નહીં થાય. અને મહારાજ એ જ જગ્યા માગે છે. વચનામૃતમાં એ વારે વારે કહે છે કે જેવી દેહને વિશે જીવને આત્મબુદ્ધિ છે એવી ભગવાનને ભગવાનના સંતને વિશે કરવી. આનો અર્થ જ એ થાય કે આત્મબુદ્ધિ પલટાવો એમ. આત્મા ડાય ડાય વાતો કરે છે પણ જગ્યા નથી દેતો. આત્મબુદ્ધિ તો દેહમાં જ રાખે છે, ભગવાન મત કરતો જ નથી. દેહના સંબંધીમાં ને દેહ સંબંધી સુખમાં રાખે છે પણ ભગવાનના ભક્તો સંતોમાં નથી કરતો. વાતો કરે
અભ્યાસ ન કરે, વાંચ્યા કરે પણ વિચાર ન કરે. સદગુરુ આધાન સ્વામી આ સાગરમાં લખે છે કે વિવેક પરિસ્થિતિને લઈને પગમાં પડ્યો, પણ માન તો એમના મલકોર હતું, થોડીક વાર મૂર્છિત થઈ ગયું હતું. ઘરે ગયો એટલે પાછું માનને મૂર્છા ઉતરી ગઈ. અહમનો કીડો હળવળીને બેઠો થયો ત્યારે પીબેકને એમ વિચાર આવ્યો કે આવું તો તું છે, આ મેં શું કર્યું, હું નિમ્યો, આ બધા હવે મને શું કહે. જીવને પાંચ માણસ માનતા હોય ને બે ન માનતા હોય, એટલે ઓલા બે ન માનતા હોય ને એના ઉપર આને દ્વેષ થાય છે કે આ પાંચ માને છે ને તમે બે કેમ ન માનો. એની અરે જરાક અણ બનાવ રહેશ. પાંચ સાધુ આપણને વખાણતા હોય ને બે સાધુ ન બહુ ગણકારતા હોય તો એની અરે આડવેર રહ્યા કરે થોડું થોડું. એનો મહિમા ન થાય, મહિમા આપણને એનો જ થાય કે જે આપણને વખાણતા હોય. એનું કારણ એટલું આપણે માની ગુડાણા છીએ પણ સમજવા તૈયાર નથી પાછા. એ અજ્ઞાનને જાણવાય તૈયાર નથી. કેમ જે કાલે મેં કહ્યું હતું કે અજ્ઞાન ઓળખવું એ તો પરમેશ્વર ઓળખવા જેવું કઠણ છે. શાસ્ત્રમાં અજ્ઞાનના બે સ્વરૂપ જ કીધા છે, અહમ મમત્વ, અહમ અને મમત્વ. અને મમત્વ અહમને આશ્રિત છે, માટે છેવટે તો અજ્ઞાનનું એક જ લક્ષણ બચે છે, અહમ. જીવ આને ઓળખતો નથી. અજ્ઞાન છે 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 એટલે બધા જ અજ્ઞાની છે. એમાં મોટો અજ્ઞાની એ અજ્ઞાન ઓળખતો નથી, તે પ્રથમના વિશ્વમાં વિવેકને ઘરે ગયો એટલે પાછું અહમ ઘેરો ઘાલી ગયું. વિવેક રસોઈ દઈ કે ગયો ઘર પ્રતિ જોઈ, મન એસો રહ્યો નહીં દુષ્ટ મિલે જન કોઈ. પોતાના વખાણ કરનારા ને પોતાને ચડાવનારા ને પોતાને મહાન છો તમે ને તમારે આમ શું કામ કરવું જોઈએ એવું કહેનારા જે માણસો છે ને એ આ જીવનું બહુ બગાડે, બહુ બગાડે, બહુ બગાડે. ખરેખરો જીવ પોતે પોતાને વાસ્તવિક જાણીને એને ઓલાના કહેવાથી ફગવા ન દે ને તો એ સમજીને આગળ હાલે. જીવને પોતાને કથા વાર્તા સાંભળતા, મોટા સંતની વાત સાંભળતા, શસ્ત્રાસ્ત્ર વાંચતા, માનસીમાં ધ્યાનમાં ક્યારેક પોતાની ખામીને નબળાઈ જરૂર ઓળખાય છે, પરંતુ અડખે પડખે વાળો પૂજ્ય વર્ગ, પૂજક વર્ગ, પ્રશંસક વર્ગ ભેળો થઈ જાય ને એટલે એમ કે તમારામાં જ કાંઈ હોય, તમે કેટલા મહાન છો, એટલે આને જે પોતાની નબળાઈ ઓળખાણી હોય ને એ ડટાઈ જાય અને પોતાને પાછો પોતાનો પ્રભાવ થઈ જાય ને મહાન પણ મનાઈ જાય છે. ધ્યાનમાં મહિલા જ કરે છે. પોતાથી જે મોટા હોય, ભગવાનની નજીક હોય એવાની સાથે બેસે, વિચારે ને સત્સંગ કરે ત્યારે જરૂર એને એની નબળાઈઓને ખોટ બધી દેખાય છે. પણ પોતાથી નાના પોતાનો મહિમા રાખીને નમતિયાર થઈને સેવા ભજન પૂજા કરનારાને જ્યારે બેસે એની સેવા લે ને જાણે બધો સત્સંગ કરે ત્યારે પોતાને વિશે જે કોઈ મનાણી હોય ને એ ભૂલાઈ જાય. બોલ્યા ભૂલવાડી દે ફરતું ટોળું. પાછું જીવને મનમાં એમ રહે છે કે મોટા મોટા મારી જે નબળાઈ છે તે ભલે જાણે પણ આ લોકો ન જાણે થારું, કેમ જાય એને પાછો મારો મહિમા નહીં રહે. પાછો પોતાનો મહિમા હવને રખાવવાની તો વાસનાની ઈચ્છા જીવને પડી જ છે. જીવને ભગવાન જ રાખવા એવી નથી બહુ ઈચ્છા. માન પોતાનું રાખવું એ તો સાચું હારો હાર, ભગવાન રાખવા જેટલું જ રાખવું. એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે જેટલી તૈયારી હોવી જોઈએ જે જે છોડવાની તે બધું જ છોડવાની જીવને તૈયારી છે થતી નથી. એટલે ભગવાનમાં બધી જ વૃત્તિઓ એની હમાતી નથી, એટલે પરમેશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. કેમ જે ઈચ્છા ગયા વગર વૃત્તિઓ ભગવાનમાં હમાય નહીં.
મન શુદ્ધ ન રહ્યું, વખાણ કરનારા ભેગા થઈ ગયા ને એને મનને બદલી નાખ્યું. આપણા વખાણ કરનારા કરતા આપણી નિંદા કરનારા આપણા માટે વધારે હારા છે. કેમ જે વખાણ કરનારા આપણને રસ્તો ભૂલવાડે છે, પણ નિંદા કરનારાઓ રસ્તો ભૂલવાડતા નથી, ભાન ભૂલવાડતા નથી. એ તો ભાનમાં લાવે છે. પણ માણસને પ્રશંસક ગમે છે, નિંદક એને નબળો ને કડવો લાગે છે, પ્રશંસક એને સબળો ને શ્રેષ્ઠ લાગે છે. અને પ્રશંસકમાં પ્રીતિ થાય છે, નિંદકમાં છાતી નથી. પણ નિંદક પ્રશંસક કરતા આધ્યાત્મિક માર્ગે ચાલેલાને માટે વધારે સારો છે. કેમ જે વહેલા ભગવાન પાસે પુગાડી દેવાનો એક બળિયો ઉપાય છે. એ ધબધબાવીની યાત્રા પૂરી કરી દેશે, એટલે આ કૂતરાની પૂરી કરી દીધી એમ. માટે નુકસાની એમાં નથી નિંદકજનોમાં, પ્રશંસકોમાં જ નુકસાની છે. પણ માળી નિંદકમાં નુકસાની દેખાય ને પ્રશંસકોમાં પ્રેમ ને ફાયદો થાય છે. આવી ઊંધી મચી થઈ ગઈ છે, એ પણ એક અજ્ઞાન છે. ભેગા થઈને પીબેકનું ફેરવી નાખ્યું પ્રશંસકોએ. જ્યારે અર્ધરાત ગઈ ત્યારે પીબેક ઉઠ્યો, દારૂ અને માંસનું નિવેદ આપી કાલભૈરવને બોલાવ્યો. બલિદાન કરીને મહાન કાલભૈરવને પૂજ્યો. કાલભૈરવ સૌથી જોરાવર ગણાય, તેનાથી અધિક બળવાન બીજો કોઈ ન હોઈ શકે. કાલભૈરવને ખુશ કરીને શ્રીહરિ પાસે મોકલ્યો. તેનું મોઢું લોહીથી ખરડાયેલું હતું અને ભયંકર રૂપ લઈને આવ્યો. શરીરે હાવ નગ્ન હતો, તાળ જેવો ઊંચો, લાલ આંખો વાળો, કાજલ જેવું એનું કાળું શરીર, રૂમાળા ત્રાકના જેવા હતા, અણિયાળા જાણો રેટિયાની ત્રાક હોય ને એવા. હાથમાં ત્રિશુલ હતું, તેનું માથું નાક અને કાન વિનાનું હતું, નાક કાન વિનાનું માથું હતું. એ ભગવાન જ્યાં હતા ને આવ્યો, આવ્યો ખરો, પણ શિયાળીની પાસે તેનું કાંઈ ઉપજ્યું નહીં, આમ આગળ જ જવાનું નહીં, સમજ્યા, ભાગવા કર્યું ભગાણું નહીં. શ્રીહરિની સામે જોતા ડરી ગયો, તેને અત્યંત આકરો તાપ લાગ્યો, પાસે જતા બળતો હતો, તેથી તે દૂર જઈને બેઠો. આખી રાત તેને શાંતિ ન રહી. સવાર થયો ત્યારે શ્રીહરિ એની સામે દ્રષ્ટિ કરી અને અતિશય ખડખડાટ હસ્યા, ભગવાને આજ તો બહુ દાંત કાઢ્યા. જ્યારે શ્રીહરિ સ્નાન કરવા ચાલ્યા ત્યારે તે કાળભૈરવની સામે દૃષ્ટિ કરી, તેથી થરથર ધ્રુજવા લાગ્યો, તરત જ પાછો ભાગ્યો. કાળભૈરવ પીબેક પાસે ગયો અને તેને પીડવા લાગ્યો. પીબેક તો કાળભૈરવને આવતો દેખીને ભાગ્યો. કાળભૈરવે પીબેકને કહ્યું, પીબેક હું આજ તને નિશ્ચય મારી નાખીશ, ભાગ્યમાં ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે, તારો બધો જ ગર્વ ઉતારી નાખું છું, જેથી કરીને ભગવાનને સ્વીકારવામાં અને એના પગમાં નિર્માની થઈને પડવામાં તને કાંઈ તકલીફ જ ન પડે. હરોળીને સીધો કરી નાખું ને એટલે ભગવાનને સ્વીકારી જ લે બધું અહમ મેલી. હે કે તારા ચીજ છૂટતું નથી ને તારું અહમ છોડાવી દઉં હું, બોલો. જ્યારે આપણને આપણું અહમ આપણાથી ન છોડી શકાય ત્યારે ભગવાન આવા ભૈરવ મોકલે. તે ભગવાનને ગ્રહણ કરી શકીએ ને એવા હરોળીને સોલીને ધંધો મારીને આપણને હુંવાળા કરી દે, સમજાણો. તે ભગવાનને ભૈરવ ન મોકલવા પડે એમ સમજીને સાધુનો સમાગમ કરીને આપણા અહમને આપણે ટાળી દઈએ, શું વાંધો? કે ભૈરવ મોકલે પછી જ નિર્માની થવું. આણે એ જ કીધું કે હું તારો બધો ગર્વ ઉતારી દઉં કે, એટલે પ્રગટ પરમાત્માને સ્વીકારવામાં તને કોઈ બળ જ નહીં પડે. હારાડાડ હું વાળું સીધું થઈ જાય કે, લે હોર જ તારી જાતના કે, તે આજ મારું મોત બેઠું કર્યું છે, હે તને એક રત્તી ભાર પણ શરમ ન આવી? મહાસમર્થ શ્રીહરિ છે તેમણે મને ઉગાર્યો છે, તે મને મોતમાં મોકલ્યો તો, હે પ્રભુએ મને ઉગાર્યો, મારો અપરાધ લગારેક પણ ગણ્યો નથી. શ્રીહરિ મહાન સમર્થ છે, આજ સુધી તું તેમને ઓળખી શક્યો નથી, તેમની શક્તિ આગળ તારું શું ગજું? ક્યાં મચ્છર જેવો તું ને ક્યાં ગરુડ જેવા શ્રીહરિ, તું તેમની સાથે વાત કરવા ગયો? હે મૂરખ,
ભગવાન શ્રી હરિ અને એમના ભક્તો આગળ તો તું કાંઈ નથી. ફીડબેક. શ્રી હરિની કાળ શક્તિ એટલી મહાન છે કે તેમની આગળ તો બ્રહ્મા અને શિવજી જેવા પણ કંપેર, તો તારી મારી જવાનું ન્યાય એક રૂમાડવી ન આવે. તેમની આગળ તો કાળ યમરાજ પણ થરથર ધ્રુજે છે. ત્યાં મારી ગણતરી છે તો પછી મારાથી ચપટી ઐશ્વર્ય પામેલા એવા તારી હું ગણતરી? તે શ્રીહરિ આવા સમર્થ છે. તે સમયે ભાગેલો પીબેક શ્રીહરિ પાસે આવ્યો. બોલ્યો, વાહે થયો તો મારા જ પાસે આવ્યો, દોડતો દોડતો બચાવો, ભાગતો ભાગતો આવ્યો છો. બે હાથ જોડીને બહુ જ વિનયથી કર કર્યો, પગમાં પડ્યો. તેને ભૈરવથી ઘણો ત્રાસ લાગતો હતો. શ્રી હરિ તો મહાન પરમ દયાળુ છે. તેમણે પીબેકને કહ્યું, પીબેક, જે તારી રક્ષા કરનારા છે તેને તું અત્યારે લઈને આવ્યો. મહારાજે કટાક્ષ કર્યો, તારી જે રક્ષા કરનારા છે એને લઈને આવ્યો, બે અર્થ થાય, એને હારે લઈને આવ્યો એમ કટાક્ષ કર્યો. કાં તો એમ અર્થ થાય કે રક્ષા કરનારા છે એની જ બીકને લઈને તું અહીં આવ્યો, એને કારણે આવ્યો. કાં હા ઊંધું થઈ ગયું, તારનારા મારનારા નીકળ્યા. તું વિશ્વાસઘાતી છો, તારું જીવન અત્યારે અમારા હાથમાં છે. પ્રભુ એમ બોલ્યા, તું વિશ્વાસઘાતી છો. અહીં પગમાં પડીને માફી માગીને ઘરે જઈને ફરી ગયો. હવે તને ઓલો તારો રક્ષક, તારો ભક્ષક થઈને તને મારવા આવ્યો છે ત્યારે તું દોડીને આવી આવ્યો, તને શરમ ન આવી? એક બાજુ તું મને મારીને સમુદ્રમાં ફેંકી દેવા તૈયાર થયેલો અને મારે શરણે પાછો આવે છે બચવા હારું. ક્યાં ગયો તારો અહમ, ક્યાં ગયું માન? મરી જવું જોઈએ, શું કામ મારે પગે પડવું જોઈએ? મરદનો દીકરો હતો, હે સુરા તો એવા આવ્યો, મરી જાય પણ નમે નહીં, દોડીને આવ્યો આય જીવવા હારું, મોટો સિદ્ધ કહેવાશ ને? ઘડી ગમકાયો. તું વિશ્વાસઘાતી છો, તારું જીવન અત્યારે અમારા હાથમાં છે, તને લાજ શરમ નથી, હજી ફરી તને છોડી દઉં છું. એમ કહીને ભગવાન કે જા એકવાર હજી છોડ્યો. ત્યારે તે વિપ્ર પીબેક હાથ જોડીને બોલવા લાગ્યો કે હે દયાલુ, હવે આપ મને શરણે લો, ક્ષમા કરો, આપ એક જ મારા રક્ષક છો, બીજું કોઈ રક્ષક નથી. લ્યો કેવા ફૂંફાડા મારતો, કેવા ડીંગા દેતો, કેવા કેવાને મારી નાખ્યા હતા, એ આખા પ્રગણામાં કેવી એની હાંક વાગતી, કેવો મોટો પ્રભાવશાળી સિદ્ધ મહાત્મા થઈ પડ્યો તો બોલો. ઘડીકમાં બધું સાફ. આ જગતમાં જીવને કાંઈક થોડું ઘણું મળે છે ને, એટલે ઉલટાના ઓર ભગવાનને નમવા કરતાં, ગમવા કરતાં એવા માળા અહંકારીને કદરૂપાને વિચિત્ર થઈ પડે છે. ન પૂછો વાત. જોયું એને એ જ નથી ખબર રહેતી કે હમણાં આ જો દ્રષ્ટિ ફેરવશે ને તો તળી આવી જાઉં ગંબ લઈને. ભૂલી જાય છું. એક દી મેં વાત કરી હતી, રાજાની બહુ સારી હજામત કરી હતી. રાજાએ 5 ગામ આપ્યા, તે રાજા બની ગયો, સમજાણું? પછી રાજા હામાં હું શું મળવા માંડે, રાજાએ કહો તારીનું લઈ લો 5 ગામ, લઈ લીધા. પછી અસ્ત્રો લઈને આવ્યો હજામત કરવા. બાપુ હું આવું છે આ જીવને, સમજ્યા? હે પ્રભુ, આપ જ મારા રક્ષક છો, હવે આપના સમાન બીજો કોઈ સમર્થ નથી. જ્યારે કામ પડે ત્યારે સમજાય છે કે કામ પરે તબ માલમ હોય, તમારા જેવો કોઈ નથી. હવે મને સમજાણો કે કોઈને કીધે ન સમજાય, આવાને તો ભેરો વાહે થાય ને તે જ બધું હરખું જ્ઞાન થાય, સમજાણો? મોક્ષને માર્ગે ચાલેલા જીવ જરાય અભિમાન રાખશે ને તો એની વાહે મારા જ ભેરો ઉમેલશે. તે ભેરો શું ખબર છે? અંતઃશત્રુ. એ ભૈરવ લાડ પડાવી દે. તે જેને શરણે જાવું જ ન હોય, નમવું જ ન હોય, જેની પાસે બેહવું જ ન હોય, નિષ્કપટ થવું જ ન હોય, ત્યાં બાપા કંઈ જવું પડે, બેહવું પડે, નિર્માની થવું પડે, નિખાલસી થવું પડે, કપટ કહેવું પડે,
એવા કડે સડાવે જાવ ક્યાં? આમ અંતઃશત્રુરૂપી ભેરો વાહે કરીને જીવને ભગવાન નિર્માની કરે છે, હરોળી નાખે છે અને હરખા કરી નાખે છે. પણ ભગવાનને આપણી વાહે આવા અંતઃશત્રુરૂપી ભેરવ છોડીને ભગાડીને સંતોના પગમાં નાખવા પડે, એના કરતાં આપણી મેળે જ હાથ જોડીને નિખાલસ થાય અને જેમ કેમ કરી તો સીધું નહીં મારા ભાઈ, બરાબર નહીં. ઘણાને તો કોઈની પાસે બેહવા જવું કે હાથ જોડવું કે પોતાનું કાંઈ કપટ કહેવું એમાં તો વર્ષો વ્યા જાય છે. કેટલું અહંકાર છે કહો, ફીણ વળી જાય છે. પોતાની નબળાઈ કહેવા જવું ને કોઈને મોટાની પાસે બેહીને તેમાં વર્ષો વ્યા જાય. બોલો, એક જ ડર લાગે હલકો થઈ જઈશ, મારું મહેમાન માયતમ નહીં રહે, મારું માન ઉયું જાહે. આ જ માનનો હવા ચાખી ગયો ને જીવ, પછી માન જાય અને ગમે જ નહીં, મરી જાય તો એ માન ન જવા દે, એટલા અહંકારી હોય. આ પીબેકનાય બાપ હોય, આ પીબેકને મોત ભાળ્યું એટલે માન વેરાઈ ગયું. ઘણાને તો મોત આવે ને તોય મોતને સ્વીકારી લે પણ માનને ન મેલે, મરી જાવ તો કુરબાન. રાવણ ને કંસ ને એ બધા એ જાતના હતા, સમજ્યા? એ તો સોખું કહેતા કે અમે મોતને સ્વીકારી શકીએ પણ નમી ન શકીએ. ખલાસ, આવડો મોત ભળી નમ્યો એટલો તો વળી કંઈક અહંકારી ઓછો ગણાય. પડ્યો પગમાં, થઈ ગયો ડાયો. લ્યો, જેને જેને ડાયાપણું નહીં આવતું હોય ને એને ઠાકોરજી આ રીતે લાવી દે. માટે ભગવાન આરે, ભગવાનના સંતો ભક્તો આરે, કોઈ પણ પ્રકારનું માન નહીં રાખવું. હા, હુંવાળા રહેવું, હળવા રહેવું, નિખાલસ રહેવું, દાસ રહેવું, ગોલા થઈને રહેવું. ભગવાનને અંતઃશત્રુરૂપી ભૈરવ મેકલીને આપણી સેવા ન કરવી પડે એવા રહેવું. કોઈ વાતનું અહમ ન રાખવું, જરાય મોટા થઈ જવું નહીં પોતાની મેળે મેળે. કોક મોટા માને ભલ માને, પણ આપણે આપણને મોટા માનીને કોકની ઉપર ન બેસી જવું, નહીતર મજા નથી હો. આ સત્સંગ કાંઈ આપણું સિંહાસન નથી, કોઈ સંત ભક્ત કાંઈ આપણું આસન નથી, એ બધા આપણા માટે સેવનીય છે, પૂજનીય છે. એના પગમાં બેહાય ને એની સેવા કરાય, ધણી ન થઈ જવાય. ધણી તો એક શ્રી હરિ છે અને એને જ રહેવા દેવાય, એમાંથી ભાગ ન પડાવાય. આપણે તો ભગવાનના દાસ થઈને આ સત્સંગની સેવા કરાય, એ હાવ સીધો કલ્યાણનો માર્ગ. મેં આપનો અપરાધ કર્યો છે, અપાર અપરાધ કર્યો છે, આ સમયે મારા જેવો પાપી કોણ? હે વર્ણિરાજ, મારા અપરાધને માફ કરો, માફ કરો, મને અભયપદ આપો. ભેરો ભેટી ગયો, આને અભયપદ આપો. હે નાથ, કૃપા કરો. આમ હાથ જોડીને વારંવાર બોલવા લાગ્યો. વળી કહે છે કે મને ઘણો જ ધિક્કાર છે, ઘણો ધિક્કાર છે, હું ભણી ગણીને ભૂતનો ભગત થયો. આ હા હા, ભણી ગણીને હું ભૂતનો ભગત થયો. બોલો, અને એ ભૂત જ આજ મારો પ્રાણ લેવા વાહે થયું. બોલો, ભણી ગણીને સત્સંગ કરીને હું ભૂતનો ભગત થયો એટલે કે માનનો અહમનો ભગત થયો. બોલો, એ અહમ મને આજ મારવા હારું ત્રિશુલ લઈને વાહે થયું છે. જે અહમને મારી નહીં શકે એને અહમ તો માર્યા વગર નહીં મૂકે. હે કે હું ભૂતનો ભગત થયો, મેં ઘણો સમય કાશીવાસ પણ કર્યો. લ્યો બોલો, એ શું વળ્યું? પવિત્ર તીર્થોમાં મોટા ધામોમાં વાસ કરે, વળી ઘણા તો મોટા મોટાની ભેળા રહે ને સમાગમ કરે, પણ અહમ છોડે નહીં.
અને બધું અહમ હારું જ કરે પાછા, સોડવાની ક્યાં વાત રહી? મેં આમ કર્યું ને મેં તેમ કર્યું, મેં દુષ્ટ કર્મ અત્યંત અને અપાર કર્યા છે તેનો છેડો આવે એમ નથી. જેટલા પ્રકારની હિંસા કહેવાય છે તે મેં ન કરી હોય એમ નથી. હવે ઓલા જેસલની જેમ શરૂ કર્યું, જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ એટલા કર્મ તો મેં કર્યા, સમજ્યા? મોરલા માર્યા ને જાનું લૂંટ્યું ને બધું હવે શરૂ કર્યું એણે. આજી હજી ક્યાંય બોલ્યો નહોતો કે હું પાપી છું ને મેં પાપ કર્યા છે ને મેં કર્મ કર્યા છે ને કાંઈ નહીં, એમના માઇલો જ જતો હતો હું કાંઈક છું એમ જ. હવે ભાંભરીને બોલ્યો, જોયું? હવે પોતાની નબળાઈ શરૂ કરી પોકવાની, હે કે મારા કર્મનો છેડો આવે એમ નથી. જેટલા પ્રકારની હિંસા કહેવાય છે તે મેં ન કરી હોય એમ એ કંઈ નથી. બોલો, મેં પાપને જ તરવાનો ઉપાય માન્યો તો, ધર્મને અત્યંત દુઃખદાયી ગણ્યો તો, જોયું? જે ભાગવત અને ગીતા મોક્ષદાયક છે તેમને મેં કપોલ કલ્પિત કહ્યા. આ શાસ્ત્રને કપોલ કલ્પિત કહેતો, અધર્મને જ વાલો રાખતો, ધર્મને તો દુઃખદાયી માનતો. ધર્મ કે ધાર્મિક માણસો તો મને ગમતા જ નહીં, એની હારે તો મારે 12મો ચંદ્રમા. ધાર્મિક શબ્દ સાંભળું મારો મગજ જાય. ધાર્મિક, ધર્મ, નિયમ, મર્યાદા, શું છે આ બધું? આવું મગજ થઈ ગયું તેનું. ભાગવતને ગીતા તો હાવ કપોળ કલ્પિત કહેતો હું. સનાતન ધર્મના મૂળ રૂપ વેદને મેં ભૂલા પડ્યાનો માર્ગ કહ્યો. બોલો, સનાતન ધર્મના મૂળ રૂપ વેદ છે એ વેદ બાબતમાં હું એમ કહેતો કે આ વેદ ભૂલા પડ્યાનો માર્ગ છે. મોક્ષને બતાવનારા જે ગ્રંથ છે એને મેં કલ્પિત કહ્યા છે. આવા પાપ કર્યા છે મેં. વ્યાસ મુનિને મેં બોપદેવ કહ્યા. એવું વળી વ્યાસ મુનિ બોપદેવ? વ્યાસ મુનિને મેં બોપદેવ કહ્યા. ઇન્દ્રિયોથી મેં બધા ભોગ ભોગ્યા, મને તેનું ઘણું પાપ લાગ્યું, તે પાપને લીધે મેં અત્યારે આપની સાથે આવી લડાઈ કરી. લ્યો, 100,000 શ્લોકવાળા કૌળાવર્ણવ ગ્રંથને મેં સાચો માન્યો. ઓહો, 100,000 શ્લોક છે ભાઈ, જે અત્યંત ઘોર ક્રૂરતા ભર્યો છે. મધ્ય માંસ અને વ્યભિચાર તેના જેવું બીજું કોઈ પાપ નથી, છતાં મેં તે ત્રણેયને મોક્ષપ્રદ માન્યા. આવી મારી દુર્મતિ થઈ ગઈ. મારે માટે જ આપ અહીંયા આવ્યા છો, તો હવે મારો ઉદ્ધાર કરો વર્ણિરાજ, ઉદ્ધાર કરો. વારંવાર આપને પગે લાગું છું, હવે મારી બુદ્ધિ બીજી રીતની નહીં થાય, હું હવે નહીં બગડું, વિશ્વાસ આપું છું. જ્યારે વિપ્ર પીબીકે પોતાના દોષ ઓળખ્યા, પોતાનો અવગુણ તેને હુજ્યો, અજ્ઞાન ઓળખાણું, ત્યારે શ્રીહરિએ તેને શરણે લીધો. લ્યો, એની ઉપર ભગવાને કૃપા તો કરી જ, એનું અજ્ઞાન ઓળખાવ્યું જ, નબળાઈ ઓળખાવી જ, જ્ઞાન તો આપ્યું. માટે પરમેશ્વરને જેટલા વંદન કરીએ એટલા ઓછા. ભગવાને એના ઉપર રોષ રાખ્યો નહીં, કારણ કે શ્રીહરિ તો શરણાગત વત્સલ અને અન્યને સુખ આપનારા છે. બોલો, ભગવાને કાંઈ રોષ રાખ્યો નહીં, હવનું મંગળ કરવું એ જ એમનું એક અંગ છે. પીબેક પહેલાં જેવો શુદ્ધ હતો તેવો જ તે ફરીને શુદ્ધ થયો અને ધર્મ પાળવા લાગ્યો. શ્રીહરિને શરણે થયો, ત્યારથી મદ્ય અને માંસ આદિ અપાર પાપોને તેણે છોડી દીધા. સનાતન ધર્મથી વિરુદ્ધ કૌળાર્ણવ આદિ એ જેટલા ગ્રંથો હતા તેને બાળી નાખ્યા. એ બધા ખરાબ સાહિત્યને હળગાવી દીધું અને રખાય જ નહીં ઘરમાં. તમારા ઘરમાં કોઈ નબળું પુસ્તક છોકરો છોકરી લાવે તો બાળો એ ભેગું બાળો જ, એને ત્યાં રહેવા જ ન દેવું. નબળી શીડી, હા, એવું બધું જે કાંઈ હોય ને હળગાવી દેવું, નહીં તો આ તો ક્યાં સડાવી દે ને ક્યાં લઈ જાય એનું નક્કી જ નહીં. અને હવે બાળ્યા બધા નબળા શાસ્ત્ર, ભાગવત અને ગીતા આદિ જે શુભ ગ્રંથો તેને તેણે મોક્ષદાયક માન્યા ને ઘરમાં વસાવ્યા. હવે સારું સારું વસાવ્યું. તે ગ્રંથોને મનમાં પ્રેમ રાખીને ભણ્યો, તેમજ જેટલી અનીતિ હતી તે બધી તજી દીધી અને શ્રીકૃષ્ણનો મહાન ભક્ત થયો. આ વાતને પૂર્વ દેશના નરનારી હોવ જાણે છે. આમ પીબેક ભરાડીને ભગત બનાવ્યો સ્વામિનારાયણે.
શ્રીહરિના પ્રતાપને દેખીને તે પૂરમાં રહેનારા બધા લોકો આનંદ અને ઉલ્લાસથી શ્રીહરિને શરણે થયા. તે દેશ અને પ્રદેશના બધા જ મનુષ્યોને શ્રીહરિએ નિર્ભય કરી દીધા. લોકોનું પરમ હિત કરવાને માટે શ્રીહરિ કામાક્ષીમાં એક માસ સુધી રહ્યા. સૌ લોકોને શ્રીહરિના ઉપર ઘણું જ હેત થયું, તેથી તેઓ વારંવાર પ્રભુને પૂજવા લાગ્યા. પછી શ્રીહરિએ ચાલવાની તૈયારી કરી. સાથેના બધા સિદ્ધોને શ્રીહરિએ વિદાય આપી. સિદ્ધો શ્રીહરિના ચરણોમાં પડીને ચાલતા થયા. શ્રીહરિએ પોતાની સાથે હવે કોઈ રાખ્યા નહીં. શ્રીહરિનો પ્રતાપ અપાર છે એમ બધા સિદ્ધો બોલતા હતા અને રસ્તામાં કે નગરોમાં યશ ગાતા હતા. જ્યાં જઈને સિદ્ધો શ્રીહરિનો મહિમા લોકોને કહેતા, તેમજ તેઓ વ્યસન માત્રથી દૂર રહેતા. સુધરી ગયા સિદ્ધો અને સુધરી ગયો સિદ્ધ. શ્રીકૃષ્ણ ભગવાન સિવાય તેમણે મન, કર્મ અને વચને કરીને અન્ય કોઈમાં પણ વિશ્વાસ ત્યજી દીધો. એક શ્રીહરિનો સર્વ સિદ્ધોએ અને પિબેક સિદ્ધે વિશ્વાસ કર્યો છે. શ્રીહરિએ તેમને જે રીતે શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર શીખ્યો હતો તે રીતે તેઓ સહજ ભાવે ભજન કરવા લાગ્યા. શ્રીહરિ એકલા ચાલ્યા ત્યારે અપાર લોકો તેમની પાછળ પાછળ ચાલ્યા. તે જોઈને પોતે ઊભા રહ્યા ત્યારે લોકોએ ફૂલહાર પહેર્યા. સૌ લોકોને દર્શન આપીને શ્રીહરિ તે વખતે ઉતાવળા ચાલ્યા. નવલખા પર્વતે જવાના વિચારથી તેનો રસ્તો લીધો. શ્રીહરિએ મનુષ્ય શરીર ધાર્યું છે, છતાં સામર્થ્ય અનંત અને અપાર છે. મનમાં કોઈનો લગારેક પણ ભય નથી. જે તરફ ભય હોય તે તરફ પણ ચાલ્યા જતા. જેમ માછલાને હામેપુર હાલવામાં અતિશય આનંદ થતો, એમ જ શ્રીહરિને આનંદ થતો. કોઈ ગમે તેટલો ડરાવે છતાં સિંહ જેમ દૂર હટી જતો નથી, તેમ શ્રીહરિ પણ કોઈના ભયથી ક્યાંય પાછા હટી જતા નહીં, પાછા પડતા નહીં. આમ ભગવાન શ્રીહરિએ વિવેકનું રૂડું કર્યું. હવે ઓલા 900,000 સિદ્ધોનું રૂડું કરવા પ્રભુ તે તરફ જાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દ્વિતીય પૂર્વમાં પિબેકનો પરાજય કરી નવલખા પર્વત તરફ ભગવાને પ્રયાણ કર્યું. આ 36મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.